રાજપીપળા ખાતે કોંગ્રેસ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત આંબેડકર ચોકથી જૂની સબજેલ સુધી રેલી કાઢી ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસની આ રેલીમાં નર્મદા જિલ્લાના પ્રભારી એવા કોંગ્રેસના પ્રદેશ સમિતિના મહામંત્રી માનસિંહ દોડિયા તથા અરવિંદભાઈ દોરાવાલા ઉપસ્થિત રહ્યા હતા. નાંદોદના ધારાસભ્ય પીડી વસાવા સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં રેલી યોજ્યા બાદ સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજપીપળા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે આખા ગુજરાતમાં દરેક તાલુકામાં જનજાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આજે આપણે બધા જાણીએ છીએ તે રીતના ગુજરાતમાં મોંઘવારી બહુ વધી રહી છે, ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધારે થઈ રહ્યા છે. એના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક તાલુકા અને દરેક જિલ્લા મથકે પદયાત્રા કાઢી અને એનો વિરોધ કરવામાં આવ્યો છે. અને આજના રોજ ખાસ અમારા એઆઈસીસી તરફથી એક સભ્ય નોંધણીનો જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં અમે બે દિવસ પહેલાં તિલકવાડામાં, આજે ગરુડેશ્વર, આજે રાજપીપળામાં પ્રોગ્રામ રાખ્યો છે, કાલે નર્મદા જિલ્લામાં સાગબારા અને સેલંબામાં બી જશું. આવી રીતના દરેકે દરેક તાલુકામાં જ્યાં જ્યાં પ્રભારીઓની નિમણૂક થઈ છે તે દરેક જગ્યાએ જઈ અને લોકોને આજે મોંઘવારીના પ્રશ્નો છે એ લોકો સુધી લઈ જશું. અને ભાજપ સરકારને અમે કહેવા માગીએ છીએ કે આજે જે કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં રાહુલજીએ ખાસ માગણી કરેલી છે કે લોકોને 4 લાખનું વળતર આપવામાં આવે અને જે છે સાચા આંકડા છે કે કોરોનામાં કેટલા લોકો મૃત્યુ પામેલા છે તે આંકડા લોકો સમક્ષ રજૂ કરવામાં આવે એ સાથે અમે આજે જનજાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી એની સૂચના અનુસાર જિલ્લામાં આવતા દરેક તાલુકા મથકે જનજાગરણ રેલી કાઢીને પ્રજાના જે ભાજપ સરકાર પ્રત્યે જબરજસ્ત વિરોધ છે એને વાચા આપવા માટે લોકોને પડતી મુશ્કેલી સરકારના કાન સુધી જાય એના માટે, ખેડૂતોના પ્રશ્નો છે એના માટે, વિદ્યાર્થીઓના પ્રશ્નો છે એની પણ રજૂઆત લોકો સુધી જાય, સરકાર સુધી જાય ને ખાસ કરીને ભાજપના રાજમાં, ભાજપ સરકારના રાજમાં મોંઘવારી જે માજા મૂકી છે એનાથી ગૃહિણીનું આખું બજેટ ખોરવાઈ ગયું છે. ગેસના ભાવ વધ્યા, શાકભાજીના ભાવ વધ્યા, અનાજના ભાવ વધ્યા, તેલના ભાવ વધ્યા, આખા સમાજમાં મોંઘવારીએ બધા મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય કે બીજા વર્ગ હોય એનું બજેટ બધું ખોરવી નાખ્યું છે. મોંઘવારીને કાબુ લેવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. એટલા માટે આજે અમે રાજપીપળા ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા જનજાગરણ યાત્રાનું અમે આયોજન કર્યું. એમાં અમારા યુવાન મિત્રો, અમારા જૂના કાર્યકરો, જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો, વિદ્યાર્થી મિત્રો, આ બધા એ સાથ સહકારથી અમે આ પ્રજાને જે પડતી મુશ્કેલી છે એને વાચા આપવા માટે અમે રાજપીપળામાં જનજાગરણ યાત્રાનું આયોજન કર્યું.